जी नमस्ते। कर्म अन्न कुंडली ने कई संबंध खरो? कर्म अन्न कुंडली ने आपनु शु नाम छे? विष्णु पटेल। विष्णु भाई आखू नाम शु? विष्णु भाई राम भाई पटेल। हाँ विष्णु भाई बहुत सरस प्रश्न पूछो, आप बैसो साहेब। कर्म अने कुंडली कोई संबंध नहीं, ग्रहों ने अने कर्म ने कोई संबंध नहीं, बस तमारा संस्कार, तमारो उछेर अने कर्म ने संबंध है। हवे पाछी फरी 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 एज बात आवे के संस्कार तो कुंडली ना हिसाबे ज मळे छे ने। ना 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 एवुं नथी होतुं, हुं तमने समजावुं साहेब। कर्म करवा एनो मतलब ए नथी के आ भवमां आपणे करेला कर्म एटले तरत आपणने फळ मळी जाय। जे लोको धाबळा ओढाळवा जाय छे, जे लोको रात्रे धाबळा ओढाळवा जाय छे, तमने खबर छे साहेब अत्यारे धाबळानो पण धंधो थाय छे। तमे जे जग्याए धाबळा ओढाळता ओढाळता निकळ्या આમ ફરી અને પછી તમે અહીંયા આવીને ઘેર આવીને સુઈ ગયા રાતે 2-3 વાગે, પણ તમે જે આમ ધાબળા ઓઢાડતા ઓઢાડતા આમ આવ્યા, ઘેર ના જાઓ, ફરીથી એ જ રૂટ ઉપર જાઓ, તો જેને જેને તમે ઓઢાડેલા છે ને એમાંથી કોઈએ નહીં ઓઢેલા હોય। કેમ કે તમે ઓઢાડી દીધો હશે તમારી પાછળ મેહુલભાઈ જેવો માણસ જશે એ નહીં ઓઢાડે, કારણ કે આ તો ઓઢેલો છે। તમે સમજો, હવે આને આપણે કર્મ માનતા હોઈએ તો હું આને કર્મ નથી માનતો। કર્મ એ છે કે કોઈને નડો નહીં, કર્મ એ છે કે કોઈની ઈર્ષા કરો નહીં, કર્મ એ છે ગીસાલાલ કે ગુસ્સો કરવો નહીં। તો કર્મ કર્મ માત્ર ને માત્ર કુંડળી સાથે ક્યાંય જોડાયેલું નથી। મંદિરની અંદર જે પૂજારીઓ કાર્ય કરે છે એ સારું કર્મ કરે છે, બરાબર, કારણ કે મંદિરની અંદર પૂજારી ભગવાનને નવડાવે છે, મંદિરની અંદર પૂજારી ભગવાનને વાઘા પહેરાવે છે, મંદિરની અંદર પૂજારી આરતી કરે છે, મંદિરની અંદર પૂજારી ઘંટડીઓ વગાડે છે, ભગવાનને રીઝવવાના કંઈક કોશિશ કરે છે, કેટલાય લોકોને આશીર્વાદ આપે છે। સાહેબ તમે જેટલા પણ મંદિરોમાં જાઓ છો એ મંદિરોમાં જે સાચા અર્થમાં જે આ કર્મ કરે છે એવા કેટલા લોકો સુખી છે એ જોઈ લેજો, અને એ જ મંદિરોમાં જે ટ્રસ્ટી હશે એ માલે તુજાર હશે અને એ ક્યારેય મંદિરે નહીં આવતો હોય, તો એ યાદ રાખજો સાહેબ કે કર્મ અને કુંડળીને કોઈ લેવા દેવા નથી, બસ માત્ર તમારા પોતાના વિચારો। તમે કોઈને નડો નહીં તો પણ એક સારું કર્મ છે, તમે કોઈને ખાલી આશ્વાસન આપો, સારું બોલો એના માટે, એ પણ સારા કર્મ છે। માટે ક્યાંય તમને મારા જેવો એસ્ટ્રોલોજર કુંડળીના નામે કર્મની કોઈ વાતો કરે તો એ વાતમાં આવશો નહીં, જો આ બધા જાણે। ન્યુમરોલોજી પ્રમાણે નામમાં એ એડ કરવાથી, કે એડ કરવાથી, કે કોઈ પણ પ્રકારનો આલ્ફાબેટ એડ કરવાથી કોઈ ફાયદો કે નુકસાન થાય છે? જો યશ અહીંયા આવી શકતા હોય તો આવો ને સાહેબ। યશ એક સારા એસ્ટ્રોલોજર છે, યશ એક સારો ન્યુમરોલોજિસ્ટ છે, અને યશની પાસે પણ ખૂબ જ્ઞાન છે। વાહ વાહ, વેલકમ યશ। યશ માટે હું એટલું ચોક્કસ કહીશ કે એ આપણો ભવિષ્યનો એવો એવો સિતારો છે કે ઘણા બધા લોકોના સારામાં નિમિત્ત બનશે, આ યશ છે। યશ બેસો બેટા, હા થેન્ક યુ યશ। યશનો પ્રશ્ન હતો કે ન્યુમરોલોજી પ્રમાણે તમારા નામની અંદર સ્પેલિંગમાં કોઈ ફેરફાર કરવાથી સારું ફળ મળે છે? ચોક્કસ મળે છે, કારણ કે ન્યુમરોલોજી પ્રમાણે તમારી કુંડળીની અંદર એક મૂળાંક હોય છે અને એક ભાગ્યાંક હોય છે। મૂળાંક એટલે જન્મ તારીખનું ટોટલ, તમારી જે આગળ જે તારીખ છે, પહેલાં જે દિવસે જન્મ્યા છો એનું ટોટલ। માની લો કે 10 દિવસે જન્મ્યા છો તો એક મૂળાંક, માની લો કે 23 તારીખે જન્મ્યા છો તો 2+3=5, 5 મૂળાંક, તો એક મૂળાંક હોય છે અને આખી જન્મ તારીખનું ટોટલ એ ભાગ્યાંક હોય છે। તો મૂળાંક અને ભાગ્યાંકને હિબ્રુ પદ્ધતિ પ્રમાણે સ્પેલિંગથી ગોઠવવાના હોય છે, એવું કોઈને કંઈ કરાવવાનું હોય તો ચોક્કસ મને ફોન કરજો, તો સ્પેલિંગમાં આપણે ફેરફાર કરી શકીશું, અને સ્પેલિંગમાં ફેરફાર કરવાથી તમારા જીવનમાં ખૂબ સારો સમય આવે છે। અચ્છા, હવે સેમ પ્રશ્ન, મતલબ હમણાં હિતેશભાઈ ઠાકરે જે વાત કરી કે અમુક જગ્યાએ જ્યોતિષને બતાવ્યું આ કર્યું, એ જ પોઝિશન મારી પણ છે, બરાબર છે, એટલે જેવું એમણે કીધું કે આમ જવાથી આટલા વર્ષે તમને પડદે જોવા મળશે, બરાબર, હજુ મને 65 વર્ષ થઈ ગયા છે ઓલરેડી, મારે અત્યારે કોઈ એવું વિચારવું નથી કે મારે પડદે જવું જ છે, બરાબર, પણ બીજું એક વાત પૂછવી છે કે મારું જે જન્મ કુંડળીમાં રાશિ આવે છે મીન, બરાબર, અને મારું નામ છે રાજુભાઈ દરજી, તો આ બંનેમાંથી પરિબળ કોઈ કામ કરી શકે ખરા? બેસો, રાજુભાઈનો વાત સમજી ગયો કે રાજુભાઈને ઘણી બધી વખત કોકે કીધું પરદેશ જશો, આમ કરતા બહુ સાચવી તો 65 ના થઈ ગયા, રાજુભાઈ 65 ના થઈ ગયા,
હવે આપણે એવું વિચારીએ છીએ કે રાજુભાઈ શું કરો, એના દીકરાને ના મોકલીએ? એટલે મને એવું થાય કે ભાઈ રાજુભાઈના બદલે એમનો દીકરો જાય. એની સાથે સાથે રાજુભાઈનું જે રાજુભાઈની જે રાશિ છે, મીન રાશિ છે, પણ મીન રાશિ ઉપર એમનું નામ નથી, પણ તુલા રાશિ ઉપર એમનું નામ છે. તો આ યાદ રાખજો, જેટલા લોકોના બે નામ છે અથવા તો જે નામથી જે લોકો ઓળખાય છે એ જ રાશિ એમને અસર કરે છે. એટલે તમે યાદ રાખજો, તમને તુલા રાશિ અસર કરે, છાપામાં ક્યારેય મીન રાશિનું વાંચશો નહીં. સારું હોય તો તમારું અને ના હોય તો કોકનું. ચાલો, શું આપ માનો છો કે મહેનત અને અપેક્ષાના પ્રમાણમાં વધુ ફળ અને સફળતા મળવી જોઈએ, તેમજ નસીબ વધારે સાથ આપે તો? દુનિયાની દરેક વ્યક્તિ પોતાનું ભાગ્ય બદલવાની કોશિશ કરે છે, અને હું ચોક્કસ માનું છું કે ભાગ્ય પણ બદલાય છે. તો કેવી રીતે? કુલ ત્રણ રીતે ભાગ્ય બદલાય છે: ગ્રહોથી, કર્મો દ્વારા અને ભૂમિ થકી. આપણી કુંડળીમાં ગ્રહોને યોગ્ય જગ્યાએ ગોઠવવા એ આપણા હાથમાં નથી, તેથી ગ્રહોથી આપણે ભાગ્ય બદલી શકતા નથી. આ ભાવમાં કરેલા કર્મનું ફળ આવતા ભાવમાં મળે છે, તેથી કર્મોથી પણ ભાગ્ય બદલી શકાતું નથી. તો ભાગ્ય કઈ રીતે બદલી શકાય? આપણું ભાગ્ય માત્ર ને માત્ર ભૂમિ દ્વારા જ આપણે બદલી શકીએ છીએ. તમે જે જગ્યાએ તમારા પરિવાર સાથે વસવાટ કરો છો, જે ભૂમિ ઉપર વેપાર અને ધંધો કરો છો, તે ભૂમિ જો વાસ્તુની દ્રષ્ટિએ બેલેન્સ હશે તો નિશ્ચિત તમારા જીવનમાં સમૃદ્ધિની લહેર આવશે. ભૂમિનું વાસ્તુ બેલેન્સ કરવા શું કરવું, અને આપણી જે ભૂમિ છે તો શું તે વાસ્તુની દ્રષ્ટિએ બેલેન્સ છે તે કઈ રીતે જાણવું? ખૂબ જ લોકપ્રિય અને દુનિયાના લગભગ 54 દેશોમાં વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષ વિદ્યા દ્વારા આપણી સંસ્કૃતિ ફેલાવનાર શ્રી શૈલેન્દ્રસિંહજી વાઘેલા બાપુ દ્વારા લિખિત સરળ ગુજરાતી ભાષામાં આપણા ઘરને વાસ્તુ બેલેન્સ આપણે જાતે કરીએ નામનું પુસ્તક, એમ કહેવાય કે એક ગ્રંથ આપણે વસાવીએ, વાંચીએ અને આપણે જાતે જ આપણા ઘરનું વાસ્તુ બેલેન્સ કરીને આપણા ઘરમાં સુખ, શાંતિ, સંપ અને સમૃદ્ધિ રહે તેવો ચોક્કસ પ્રયત્ન કરીએ. આજે જ આ અમૃતરૂપી ગ્રંથ વસાવો, વાંચો અને જીવનમાં સફળતા મેળવો. વિશ્વભરમાં લોકપ્રિય અને જાણીતા શ્રી શૈલેન્દ્રસિંહજી વાઘેલા બાપુના 30 વર્ષના વાસ્તુ અને જ્યોતિષના અનમોલ જ્ઞાન અને ગાઢ અનુભવની અનુભૂતિ માટે આજે જ સંપર્ક કરો. બાપુ સ્વર્ગ, 305 ચિત્રરથ કોમ્પ્લેક્સ, નિયર હોટેલ પ્રેસિડેન્ટ, સીજી રોડ, નવરંગપુરા, અમદાવાદ. મોબાઈલ 9898988868. ઈમેલ ggbapu@yahoo.com.